આવતીકાલે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકના એજન્ડાની પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે 6000 કરોડની રકમ જીએસટી કાઉન્સિલ પાસેથી લેવાના છે, જેમાંથી 2863 કરોડ રૂપિયા ભારત સરકારે આપ્યા છે. કાઉન્સિલની બેઠક અંગે તેમણે જણાવ્યું હતું કે જીએસટીની કાયદાકીય પ્રક્રિયાનું સરળીકરણ અને વહીવટી કાર્ય સરળ થાય તે માટે કેટલાક કાયદાઓમાં ફેરફાર કરવાની રજૂઆત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. જીએસટી કાઉન્સિલની દિલ્હીમાં મીટિંગ છે. નાણામંત્રી શ્રી ભારત સરકારની અધ્યક્ષતામાં આ મીટિંગ થતી હોય છે અને દરેક રાજ્યોના નાણામંત્રીશ્રીઓ એમાં સભ્ય તરીકે આવતા હોય છે. લગભગ 100 જેટલા એજન્ડાનો કાલે અમને નોંધ મળી છે. અમે અમારા સચિવ, અમારા કમિશનર સાથે આ બધી એજન્ડા ઉપર ગઈકાલે ચર્ચા કરી છે અને ગુજરાત સરકાર તરફથી ગુજરાતની જરૂરિયાત માટે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખી એજન્ડાની આઇટમો ઉપર આપણા ગુજરાતના વિચારો અમે રજૂ કરશું. જો કે મોટાભાગનો એજન્ડા એ કાયદા માટે છે, વહીવટી પ્રક્રિયા સરળ કરવા માટે છે. એટલે નાગરિકોને, ગ્રાહકોને, ઉત્પાદકોને, વેપારીઓને, બધાને મદદરૂપ થાય એવા જે સુધારા કરવાના છે અને કર્યા છે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે પણ કાલના એજન્ડામાં ચર્ચા કરવાની ને મંજૂરી આપવાની જોગવાઈ છે. આપે જે વળતરની વાત કરી તો ગઈકાલે સાંજે જ ગુજરાત રાજ્યને પણ 2863 કરોડ રૂપિયા જે આપણે ભારત સરકાર પાસે વળતર લેવાનું હતું એ વળતરનું કાલે આપણને જમા મળી ગયા છે રકમ.